मित्रों, तक्षशिला ऑनलाइन एज्युकेशन में आपनु हार्दिक स्वागत छे। आज आपणे धोरण 11 आर्ट्स में मनोविज्ञान विषय में अभ्यास करीशुं। आज प्रकरण 4 नो अभ्यास करीशुं। प्रकरण 4 वर्तनना जैवीय आधारों। आ प्रकरण में आपणे अगाउना पीरियड में आपणे उत्क्रांति ना मानव उत्क्रांति ना सीमा स्तंभों तेमा आपणे द्विपगीपण विषे चर्चा करी, मगजनो विकास अने भाषानो विकास आ त्रण पॉइंट पर आपणे अगाउना पीरियड में चर्चा करी हती। आजना आ पीरियड में आपणे जनन तत्व अने वर्तन જનીન તત્વો અને વર્તન વિશે આપણે આજે આ પીરિયડમાં અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, જન્મ સમયે બાળક માતા પિતા દ્વારા મળેલ વિશિષ્ટ જનીન તત્વોનું સંયોજન વારસામાં લઈને આવે છે। જન્મ સમયે બાળકનો જ્યારે જન્મ થાય તે સમયે બાળક પોતાના માતા પિતા તરફ મળેલા એને વિશિષ્ટ જનીન તત્વોનું સંયોજન આ વિશિષ્ટ જનીન તત્વોનું સંયોજન બાળક વારસામાં લઈને જન્મે છે। એટલે કે માતા પિતા તરફથી એને જનીન તત્વ સ્વરૂપે વારસો મળેલો હોય છે। આ જૈવીય વારસો બાળકના વિકાસ માટેનું સમયપત્રક પૂરું પાડે છે। આ માતા પિતા તરફથી મળેલો જે જૈવીય વારસો એ બાળકને વિકાસ માટેનું એનું સમયપત્રક પૂરું પાડે છે। બાળકનો વિકાસ આ જૈવી વારસાને આધારે એ થતો હોય છે। આપણા પૂર્વજો પાસેથી મળેલા શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણોના જે આપણા પૂર્વજો પાસેથી જે મળેલા છે આ જે શારીરિક લક્ષણોને જે મનોવૈજ્ઞાનિક લક્ષણો ના અભ્યાસને પ્રજોત્પત્તિ શાસ્ત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે। આ મમ્મી પપ્પા પાસેથી માતા પિતા પાસેથી જે મળેલા આપણા પૂર્વજો પાસેથી જે મળેલા શારીરિક અને મનોવૈજ્ઞાનિક જે લક્ષણો રહેલા છે એના અભ્યાસને પ્રજોત્પત્તિ શાસ્ત્ર તરીકે પણ પ્રજોત્પત્તિ શાસ્ત્ર પણ કહેવામાં આવે છે। ગર્ભાધાન સમયે એક ફલિત કોષમાંથી બાળકના જીવનનો પ્રારંભ થાય છે। ગર્ભાધાન સમયે જ્યારે સ્ત્રીને ગર્ભ રહે છે એ દરમિયાન જે ગર્ભાધાન જે ગર્ભ ધારણ કરે છે એ દરમિયાન એક ફલિત કોષથી બાળકના જીવનનો પ્રારંભ થાય છે। બાળકના જીવનનો પ્રારંભ એક ફલિત કોષથી થતો હોય છે। આ ફલિત કોષ માતાના ગર્ભમાં આ ફલિત કોષ માતાના ગર્ભાશયમાં વિકાસ પામે છે। આ ફલિત કોષ માતાના ગર્ભાશયની અંદર ગર્ભ સ્વરૂપે એ વિકાસ પામતો હોય છે, જેમાં માતાના 23 અને પિતાના 23 રંગસૂત્રો હોય છે। એમાં માતાના 23 રંગસૂત્રો અને પિતાના 23 રંગસૂત્રો, એમ માતા અને પિતા બંનેના રંગસૂત્રો મળીને 47 રંગસૂત્રો, એટલે કે માતાના 23 રંગસૂત્રો અને પિતાના 23 રંગસૂત્રો એમાં હોય છે। આ દરેક રંગસૂત્રો પર અતિ સૂક્ષ્મ એવા કણોની હારમાળા હોય છે। આ દરેક રંગસૂત્રોની ઉપર પણ અતિ સૂક્ષ્મ નાનામાં નાના એક જોઈ ના શકાય, આપણે નરી આંખે ના જોઈ શકીએ અને સૂક્ષ્મ દર્શન યંત્રથી જોઈ શકાય એવા નાનામાં નાના અતિ સૂક્ષ્મ એવા કણોની હારમાળા હોય છે, એ લાઈન હોય છે એવા કણોની હારમાળા, એટલે કે લાઈનથી એ ગોઠવાયેલા હોય છે, જેને જનીન તત્વો કહેવામાં આવે છે। આ જે હારમાળા હોય છે, જે લાઈન હોય છે રંગસૂત્રની, એને જનીન તત્વો કહેવામાં આવે છે। આ એક વાક્યના પ્રશ્નમાં વિકલ્પમાં પણ આ બધું પૂછાતું હોય છે। વિદ્યાર્થી મિત્રો, આ જનીન તત્વો
બાળકના શારીરિક અને માનસિક લક્ષણોના વારસાના વાહકો છે. અને જે જનીન તત્વો રહેલા છે એ બાળકના શારીરિક અને માનસિક લક્ષણોના વારસાના વાહક છે. એના શારીરિક લક્ષણો પણ આ જનીન તત્વોથી આવી શકે છે. એમાં કેવા શારીરિક લક્ષણો એ અને માનસિક લક્ષણોના વારસાના વાહકો જનીન તત્વોને કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ રંગસૂત્રો. આપણા શરીરના કોષોમાં રંગસૂત્રોને 23 જોડ હોય છે. આપણા શરીરની અંદર રંગસૂત્રો ને 23 જોડ હોય છે. એ કોષોને 23 જોડ હોય છે, એટલે કે માતા તરફથી મળેલા 23 અને પિતા તરફથી મળેલા 23, એમ 23-23ની જોડે કુલ 47 રંગસૂત્રો હોય છે. સૂક્ષ્મ દર્શક યંત્ર દ્વારા જોઈએ તો આ 47 રંગસૂત્રો એટલે કે 23-23ની જોડી માતાના 23 અને પિતાના 23 એમ કુલ મળીને 47 રંગસૂત્રો. રંગીન મણકા પરોવેલા લાંબા દોરડા જેવા હોય છે. એ 47 રંગસૂત્રો રંગીન મણકા જે પરોવેલા હોય, ગોળ મણકા હોય, એ પરોવેલા હોય એમ લાઈન, એટલે કે એવા રંગીન જે મણકા પરોવેલા હોય એવા લાંબા દોરડાની જેવા લાંબા હોય છે 47 રંગસૂત્રો. એ મણકા પરોવેલા હોય એમ લાંબા દોરડા જેવા લાગતા હોય છે. આ 47 રંગસૂત્રો મુખ્યત્વે DNA બનેલા હોય છે. આ 47 રંગસૂત્રો એ DNA બનેલા હોય છે. DNA પ્રજનન કોષોના કેન્દ્રમાં હોય છે. DNA જે પ્રજનન કોષો જે પ્રજનન કોષ છે એના કેન્દ્રમાં DNA રહેલું હોય છે. એટલે કે DNA એ બનેલા હોય છે. તેથી તેને ન્યુક્લિક એસિડ કહેવામાં આવે છે. તેથી તેને ન્યુક્લિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ DNA ન્યુક્લિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે જ્યારે કોઈ બાળક ખરી રીતે કઈ માતાનું અથવા તો કયા પિતાનું છે એ જો જાણવું હોય કે આ બાળકનો પિતા કોણ છે, એનો સાચો પિતા કોણ છે, એ આપણે જો ઓળખવું હોય તો DNA ટેસ્ટ કરવામાં આવે છે. અને ટેસ્ટના આધારે બાળકના સાચા પિતાની ઓળખ થઈ શકે છે. આ DNA ટેસ્ટ કરવાથી આ બાળકનો સાચો પિતા, આ બાળકનો પિતા કોણ છે એની ચોક્કસ માહિતી મળતી હોય છે. પૌરાણિક વાર્તામાં એક પૌરાણિક વાર્તા હતી કે એમાં બે સ્ત્રીઓ પોતાના બાળક માટે, એક સ્ત્રી કે મારું બાળક છે, બીજી સ્ત્રી કે મારું બાળક છે, એમાં સાચી માતા હોય છે એ બાળકની હકદાર બને છે. પરંતુ ન્યાયાધીશ પાસે જવા લઈ જવામાં આવે છે, ન્યાયાધીશ ચતુર હોય છે. એ સમયે કોઈ DNA ટેસ્ટ હોતા નહોતા, પૌરાણિક વાર્તા. અને એમાં એ ન્યાયાધીશ એવી વાત કરી દે છે કે આ બાળકના બે અડધા ભાગ કરવામાં આવે અને એમાંથી એક ભાગ સાચી માતાને મળે ને એક બીજી માતાને મળે. ત્યારે સાચી માતા તરત જ કહી દે છે કે ન્યાયાધીશ, બાળકના બે ભાગ ના કરશો, મારું બાળક છે તે છતાં સ્ત્રી ભલે લઈ જાય, એથી મારું બાળક મૃત્યુ તો નહીં પામે ને એના અડધા ભાગ થવાથી. તો તરત જ ન્યાયાધીશ ચતુર હતા અને કહી દીધું કે ખરેખર આ બાળકની માતા આ સ્ત્રી છે. તો એવા સમયે DNA ટેસ્ટો નહોતા. વર્તમાન સમયમાં જે DNA ટેસ્ટ દ્વારા સાચી માતા અને સાચા પિતાની ઓળખ થઈ શકે છે, એટલે કે DNA ટેસ્ટથી આપણને ખબર પડી શકે છે કે આ બાળકના પિતા કોણ છે, આ બાળકની માતા કોણ છે, એટલે એને DNA ટેસ્ટ કહેવામાં આવે છે. જનીન તત્વો મુખ્યત્વે DNA રાસાયણિક પરમાણુના બનેલા હોય છે. આ જનીન તત્વો છે એ DNA રાસાયણિક પરમાણુના બનેલા હોય છે અને તેના આધારે જે 23-23 રંગસૂત્રોની જોડ જે માતાની અને પિતાની એ બાળકના
શરીરની અંદર જે ડીએનએ ટેસ્ટ દ્વારા ની માહિતી, ચોક્કસ માહિતી આપણને મળી જાય કે આ બાળકના પિતા કોણ છે, આ બાળકની માતા કોણ છે. એટલે એ રાસાયણિક પરમાણુના બનેલા હોય છે. ડીએનએનું મુખ્ય કાર્ય પ્રોટીનનું રાસાયણિક ઉત્પાદન કરવાનું છે. ડીએનએનું મુખ્ય કાર્ય પ્રોટીનનું રાસાયણિક ઉત્પાદન કરવાનું હોય છે. આ પ્રોટીન શારીરિક પ્રક્રિયાઓ અને શરીર બંધારણ, આ પ્રોટીનની શારીરિક પ્રક્રિયાઓ અને શરીર બંધારણ, શારીરિક ક્ષમતા, બુદ્ધિ તેમજ અન્ય વાર્તનિક લક્ષણોનું નિયમન કરે છે. આ પ્રોટીન જે રહ્યું એ શારીરિક પ્રક્રિયાનું નિયંત્રણ કરે છે. શરીરની શારીરિક પ્રક્રિયાઓ, જે શરીરનું હલનચલન, આ બધી પ્રક્રિયાઓ, શરીરનું બંધારણ કેવું છે, પુખ્ત વયનો વ્યક્તિ થાય એનું બંધારણ કેવું બને, પુખ્ત વયના વ્યક્તિ શરીરના પ્રમાણમાં એનું વજન થવું જોઈએ, એની ઊંચાઈ થવી જોઈએ, પછી શારીરિક ક્ષમતા, એની શારીરિક ક્ષમતા કેટલી છે, એ કેટલી ક્ષમતા, એનું વજન કેટલી ઉચકવાની ક્ષમતા છે, એ કેટલું દોડી શકે છે, આ બધી એની શારીરિક ક્ષમતાઓ, એની બુદ્ધિ કેવી છે, આ બધી બાબતોનું વાર્તનિક લક્ષણોનું પણ આ નિયમન કરે છે. આ પ્રોટીન એ વાર્તનિક લક્ષણોનું પણ નિયમન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના પીરિયડની અંદર આપણે જોયું કે જનીન તત્વો અને વર્તનમાં રંગસૂત્રોની માહિતી એકત્ર કરી, અને આ ટોપિક હજુ અધૂરો છે. આ ટોપિક હજુ આપણે નેક્સ્ટ પીરિયડની અંદર પણ આના વિશેની જ ચર્ચા કરીશું. તો આજના પીરિયડમાં બસ આટલું જ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.